વેલકમ બેક. રાજકોટના ઉપલેટા તાલુકાના કેરાળા ગામના 5 બાળકોએ મળી બોરવેલ ગાડી તૈયાર કરી છે. ઉનાળાના વેકેશનનો સદુપયોગ કરીને બાળકોએ માત્ર 15 દિવસમાં આ બોરવેલની ગાડી તૈયાર કરી છે. રમકડાની ગાડી, બેટરી સેલની મદદથી બાળકોએ આ બોરવેલ ગાડી તૈયાર કરી છે. બાળકોએ તૈયાર કરેલી ગાડી જમીનમાંથી પાણી બહાર કાઢતા બોરવેલ જેવું જ લાગે છે. બાળકોએ તૈયાર કરેલી બોરવેલ ગાડીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં બાળકોના લોકો વખાણ કરી રહ્યા છે, ત્યારે ગામના સરપંચે પણ બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. ગામના બાળકો આ પ્રકારના કામ કરીને નામ રોશન કરે તે માટે સરપંચે નવું બગીચું બનાવવાની જાહેરાત કરી છે. આ ગામના બાળકોએ આગામી દિવસોમાં પ્લાન પણ તૈયાર કરવાની ઈચ્છા દર્શાવી છે. અમારું વેકેશન પડ્યું એટલે અમે ફોનમાં યુટ્યુબમાં વિડીયો જોતા હતા, ત્યારે અમને એક બોરવેલ બનાવવાનો વિડીયો મળ્યો. અમે એ વિડીયો પ્લે કરીને બધો સામાન ભેગો કર્યો અને બધો સામાન ભેગો કરી પછી અમે બોરવેલ બનાવવાનું ધીરે 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 ચાલુ કર્યું. અમારે 15 દિવસ જેટલો સમય લાગ્યો બોરવેલ બનાવતા, પછી અમારી મહેનત આજે સફળ જ છે. અમે એક બોરવેલ બનાવવાનું વિચાર્યું. અમે ધીરે ધીરે સામાન ભેગો કર્યો, બધો સામાન ભેગો થઈ ગયો પછી અમે બોરવેલ બનાવવાનું ચાલુ કર્યું. 15 દિવસ થયા તો અમારું બોરવેલ તૈયાર થઈ ગયો. અમે પહેલાં તો સેલ ઉપર ચલાવતા, હવે અમે ધીરે ધીરે એક બેટરી ગોતી, બેટરી ઉપર ચલાવી ને અમે પાણી ઉડાડવાનું કર્યું. પાણી ઉડાડવા માટે અમે ચકેડીની મદદથી અમે પાણી ઉડાડવાનું કર્યું. અમારે અમે ખટારીનો પ્લાન સક્સેસફુલ થઈ ગયો. અમારા ગામમાં એક નાના નાના બાળકોએ, 5-6 બાળકોએ સતત 10-15 દિવસ એની મહેનતથી એક નાની એવી બોરવેલ બનાવી હતી. તો એ બોરવેલ બનાવ્યા પછી છોકરાઓએ બોરવેલ ચાલુ પણ કરી દીધી. બાળકોનો આભાર તો એટલા માટે કે બાળકોની અંદર આવી સતત પ્રવૃત્તિ વેકેશનની અંદર બાળકો કરતા હોય તો બાળકો શું ના કરી શકે, બાળકો ઘણું બધું કરી શકે. એ એક અમારો આપણો ફરજનો ભાગ છે કે ગામમાં જે કંઈ આગેવાન હોય, હું આગેવાની કરતો હોઉં તો મારે પણ આવું એક બાળકોને પ્રોત્સાહન આપી તો બાળકોને ઘણી બધી ખુશી થાય, ખુશીનો આનંદ પણ થાય અને બાળકો આગળ ઉપર કંઈક બીજું નવીન પણ કરવાનું વિચારે અને વિચારે તો બાળકો એનું ભવિષ્ય ઘણું બધું ઉજળું થાય અને બાળકોને એના ઘણા બધા ફાયદા મળે.